ભુજની માતૃછાયા શાળામાં માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ અવનીબેન સોલંકી છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ગુજરાતી વિષય ભણાવું છું. જી, અમારી શાળા માતૃછાયા કન્યા વિદ્યાલય ગુજરાતી માધ્યમની શાળા છે અને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને લગાવ આ શાળામાં કાયમથી રહ્યો છે અને આજના દિવસે માતૃભાષા દિવસ નિમિત્તે અમે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. ગુજરાતી ભાષામાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં દરેક જે વિદ્યાર્થીનીઓ છે એ સાહિત્યકારની વેશભૂષામાં ઉપસ્થિત રહી હતી અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ એમનામાં જોવા મળ્યો. અને બસ સમગ્ર કાર્યક્રમનો પાછળનો હેતુ એટલો જ છે કે માતૃભાષા વિશે લોકોમાં જાગૃતિ આવે અને માતૃભાષા વ્યક્તિત્વ ઘડતરમાં કેવી રીતે ભાગ ભજવે છે એની સમજ કેળવતા થાય, બસ એ જ એક હેતુ છે. જી, આજે જે રેલી રાખવામાં આવી હતી એમાં વિદ્યાર્થીનીઓ વિવિધ સાહિત્યકારોની વેશભૂષામાં ઉપસ્થિત રહી હતી અને જે સાહિત્યકારો છે એમના જે પ્રસિદ્ધ એમની પંક્તિઓ છે, એમના વાક્યો છે, એને અમે સાથે લઈને અમે ગયા હતા. સાથે પેમ્પલેટ પણ તૈયાર કરીને ગયા હતા અને લોકોની વચ્ચે પેમ્પલેટ અમે વહેંચ્યા હતા અને સૂત્રો નારા દ્વારા અમે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર કાર્યક્રમ માટે અમને અમારી શાળાના આચાર્ય સુહાસબેન તન્ના તેમજ સંપૂર્ણ ટ્રસ્ટીગણનો અમને સહયોગ અને સાથ રહ્યો હતો. નમસ્કાર, માતૃશા કન્યા વિદ્યાલય, આચાર્ય સુહાસ તન્ના બોલું છું. આજે આપણે વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી, એટલે આપણે ગુજરાતી છીએ અને આપણી માતૃભાષા ગુજરાતી અને એના માટે આપણે સૌ કોઈ ગુજરાતીઓને આપણી માતૃભાષા માટે ગૌરવ હોય એ સ્વાભાવિક છે. આ જનજાગૃતિ કેળવાય, લોકો પોતાની ભાષાને વધુ ને વધુ મહત્ત્વ આપે અને પોતાની ભાષાને પ્રચાર અને પ્રસાર કરે એના માટે આજે અમારી શાળામાં અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું હતું. સવારથી જાણે માતૃશાળાના બધા વિદ્યાર્થીઓ સરસ ઉત્સાહ સાથે આજની માતૃભાષા માં ગુજરાતીની જાણે સેવા કરી રહ્યા હોય એવું વાતાવરણ સર્જા રહ્યું હતું. સવારના અમે સરસ વિવિધ સ્પર્ધાઓ દ્વારા ગુજરાતી ભાષાનું મહત્ત્વ અમે બાળકો સુધી પહોંચાડ્યું છે. બાળકો જાણતા થાય, બાળકો વધારે ગુજરાતી ભાષામાં રસ લેતા થાય અને ગુજરાતી ભાષાનું ભવિષ્યમાં પ્રચાર અને પ્રસાર કરે એ અમારો આજનો ખાસ હેતુ રહ્યો છે. એની સાથે સાથે અમે જનજાગૃતિ માટે પણ અમે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી દરમિયાન ગુજરાતી ભાષાના સાહિત્યકારો જેમણે ગુજરાતી સાહિત્યમાં સવિશેષ ફાળો આપેલો છે એ સાહિત્યકારોને યાદ કરી અને અમારી દીકરીએ વેશભૂષા ધારણ કરી હતું અને એની સાથે એમના જે કંઈ પણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિઓ છે એમનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. સૂત્રોચ્ચાર સાથે ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે અમે ગુજરાતી છીએ જેનો અમને ગર્વ છે એવા મંત્રોચ્ચાર સાથે ભુજમાં રેલી કાઢી હતી માતૃશાળાની દીકરીઓ અને એની સાથે સાથે રંગલો અને રંગલીના પાત્ર દ્વારા દીકરીઓ ગુજરાતી ભાષાનું ગૌરવ સમગ્ર ભારતમાં તો છે જ પણ વિશ્વ સુધી આ ગુજરાતી ભાષાનું ગૌરવ પહોંચે એવા માતૃશાળાની દીકરીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે. સૌ કોઈને પોતાની માતૃભાષા માટે તો ગૌરવ હોય જ, પણ પોતાની માતૃભાષાની શાળામાં ગુજરાતી માધ્યમની શાળામાં જ્યારે ભણી રહ્યા છે ત્યારે આજરોજ એમની છાતી ગજગજ ફૂલતી હોય એવું અમને આજે જાણવા મળ્યું છે. દીકરીઓ ખૂબ ખુશ છે કે આપણે ગુજરાતી ભાષાનો આજનો ભાષાનો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, જેનો સર્વત્ર શિક્ષકોમાં, વિદ્યાર્થીઓમાં, સર્વત્ર સમાજમાં અમને અનેરો આનંદ જોવા મળ્યો છે, જેની અમને ખુશી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.